हेलो बाड़को, गुड मॉर्निंग। तो आज नो आपणो विषय छे गुजराती। तो आगळना विडियो में आपणे गुजरातीनी बुक में अक्षरो वांचो अने लखो एटले के क ने रिस्वय की थी अळ ने रिस्वय डी सुधी आपणे लखता शीखी गया। तो आजे आपणे गुजरातीनी बुक में पेज नंबर 13 काढीशुं। सौथी पहेला आपणे अहीं लखीशुं सी डब्ल्यू अने अहीं तारीख लखीशुं। तो आज आप चित्र ओळखी खाना पूरता शीखीशू। तो अहीं चित्र आपेला छे, तो आ छे शिक्षक। तो अहीं आ लख्यू शिक्षक, तो आपणे अहीं लखीशू सी। अहीं क्षत्रियनो क्ष लखेलो छे, तो आपणे अहीं लखीशू कमलनो क। तो आ लख्यू आपणे शिक्षक। हवे आ छे क्षत्रिय, तो अहीं आ लख्यू क्षत्रिय, तो अहीं क्ष लखेलो छे। तो आप लखीशु अहीं त्रने रिस्वय त्री य। तो आप आ लख्यु क्षत्रिय। हवे आप अँ आग जुशु, तो अहीं चित्र आप महिला, तो आप अँ लखीशु म हने रिस्वय ही लखेलो छे। तो आप अँ लखीशु लने कानो ला, तो आप अँ लख्यु महिला। हवे आ छे हिमालय, तो अहीं हने रिस्वय ही लखेलो छे। तो आप अँ लखीशू मने कानो मा ल य। तो आप अँ लख्यू हिमालय। हवे आ छे यति, तो आप अँ लखीशू यति नो य। तो अने रिस्वय ती लखेलो छे, तो आप नहीं लखीए। हवे आ छे आ चित्र छे गणपति, तो आप अँ लखीशू गणपति नो ग। प, तो आने रिस्वय ती लखेलो छे, तो आपणे अहीं शब्द लख्यो गणपति। हवे आपणे अहीं आगळ जोईशुं, तो आ छे पिरामिड। तो आपणे अहीं लखीशुं अने रिस्वय पी रा मने रिस्वय मी लखेलो छे। तो आपणे अहीं लखीशुं ड, तो આપણે અહીંયા લખ્યું પિરામિડ। હવે આ છે મિલ, તો અહીંયા મને રિસ્વય મિ લખેલો છે, તો આપણે અહીંયા લખીશું લખોટીનો લ, તો આપણે અહીંયા લખ્યું મિલ। હવે આ છે ઇમારત, તો આપણે અહીંયા લખીશું ઈ મને કાનો મા ર ત, તો આપણે અહીંયા લખ્યું ઇમારત। હવે આ છે સિતાર, તો આપણે અહીંયા લખીશું સને રિસ્વઈ સી તને કાનો તા ર, તો આપણે અહીંયા લખ્યું સિતાર। હવે આ છે ગીજર, તો આપણે અહીંયા લખીશું ગને રિસ્વઈ ગી ઝ ઝબલાનો ઝ અને રમકડાનો ર। હવે આ છે ગિરનાર, તો અહીંયા ગને રિસ્વઈ ગી લખેલું છે, તો આપણે અહીંયા લખીશું રમકડાનો ર નને કાનો ના ર, તો આપણે અહીંયા લખ્યું ગિરનાર। હવે આપણે અહીંયા ચિત્ર જોઈને શબ્દ બનાવીશું, તો આ ચિત્ર છે જિરાફ, તો આપણે અહીંયા લખીશું જી રા ફ। હવે આપણે નીચે જોઈશું, તો આ ચિત્ર છે સિંહણ, તો આપણે અહીંયા લખીશું સી યા પડો। હવે આપણને અહીંયા તીર કરીને અહીંયા ચિત્ર આપ્યું છે, તો આપણે અહીંયા લખીશું તિલક, તો આવી રીતે આપણે લખીશું અહીંયા તિલક। હવે આ છે ટિકિટ, તો આપણે અહીંયા લખીશું ટી કી ટ। હવે આ ચિત્ર આપણને આપ્યું છે, તો આ છે ઘડિયાળ, તો આપણે અહીંયા લખીશું ગ ડી યા ળ।
હવે આ ચિત્ર છે રિક્ષા તો આપણે અહીંયા લખીશું રી ક્ષત્રિયનો ક્ષ અને પાછળ કાનો તો આપણે આ લખ્યું રિક્ષા હવે આ છે વિમાન તો આપણે અહીંયા લખીશું વી મા ન હવે આ છે નિશાળ તો આપણે અહીંયા લખીશું ની સા ળ હવે આ છે ટિફિન તો આપણે અહીંયા લખીશું ટી પી ન હવે આ છે કિસમિસ તો આપણે અહીંયા લખીશું કી સ ની સ તો હવે આપણે પેજ નંબર 14 કાઢીશું તો અહીંયા તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવતા શીખીશું તો અહીંયા છે ઈ તો અહીંયા તીર કરીને નામ લખ્યું છે તો અહીંયા શબ્દ બન્યો ઈ ના મ તો અહીંયા ઈનામ લખેલું છે હવે આપણે આગળ જોઈશું તો અહીંયા છે ઈ અહીંયા તીર કરીને સમ લખ્યું છે તો આપણે અહીંયા લખીશું ઈ સ મ હવે અહીંયા આગળ છે ઈ અહીંયા તીર કરીને યળ લખ્યું છે તો આપણે અહીંયા લખીશું ઈ ય અળ હવે અહીંયા આગળ છે ઈ અહીંયા તીર કરીને લાજ લખ્યું છે તો આપણે અહીંયા શબ્દ બનાવીશું ઈ લા જ હવે આગળ છે ઈ અહીંયા તીર કરીને રાક લખ્યું છે તો શબ્દ બન્યો ઈરાક તો આપણે અહીંયા લખીશું આવી રીતે ઈ રા ક હવે આગળ છે ઈ અહીંયા તીર કરીને મામ લખ્યું છે તો શબ્દ બન્યો ઈમામ તો આપણે અહીંયા લખીશું ઈ મા મ હવે અહીંયા ઈથી શરૂ થતો શબ્દ શોધી અને તેના ઉપર રાઇટ કરવાનું છે તો અહીંયા છે ઇકબાલ તો અહીંયા રાઇટ કરેલું જ છે હવે આગળ છે ઉપકાર તો આપણે અહીંયા રાઇટ નહીં કરીએ હવે અહીંયા આગળ છે ઇમારત તો આપણે અહીંયા રાઇટ કરીશું ઇમારત હવે અહીંયા છે ઇલાજ તો આપણે અહીંયા પણ રાઇટ કરીશું ઇલાજ હવે અહીંયા છે ઉત્તરાયણ તો આપણે અહીંયા રાઇટ નહીં કરીએ હવે અહીંયા છે ઇલાયચી તો આપણે અહીંયા રાઇટ કરીશું પછી અહીંયા છે ઉધરસ તો આપણે અહીંયા રાઇટ નહીં કરીએ તો તમારે અહીંયા HW લખી અહીંયા તારીખ લખીને અહીંયા શબ્દો શીખો વાંચો શીખો અને લખો એટલે કે તમારે અહીંયા આ શબ્દો વાંચવાના છે શીખવાના છે અહીંયા લાઇનમાં લખવાના છે થેન્ક યુ